બેયને એકવાર એવો વિચાર આવ્યો કે હાલો ને જાત રહી જઈ, તે બુદ્ધિમાનો હોય તો બહુ વિચાર કરે અને મૂર્ખ્યા એનો અમલ કરે સીધો. તાવડા કે ભલે હાલો ઉપડી, બે જણા જાત્રાએ નીકળે. હવે એક ગામ આવ્યું પણ બેના દરહણ એવા કે કોઈ એને રહેવા ન દે ઘરમાં. એમાં એક ડોશી મને દયા આવી કે બામણના ખોળીએ જીવ છે, તમે બે જણા અહીંયા રોકાવો અને મારી ઓરડીમાં પડ્યા રહેજો, પણ મારું આ દળણું રહ્યું એ તમારે કે દળી દેવું પડશે. તાવડા કે કાંઈ વાંધો નહીં, દળી દેશું. હવે હુતા બે તો ઓરડી એટલી બધી નાની કે આમ જો હોવે આમ હમાં તો બેના ટાંટિયા ભટકાય, પડખે હોઈ શકાય નહીં, માકડ એટલા મચ્છર એટલા, એટલે એક દોઢ સિવાય એમાં કંટાળી ગયા. તે નટો જટાને કે જો આપણે આમ થયું દળણું તો દળી દેવાનું છે માજીને, તો ઘા લાવીને અત્યારે દળી નાખી, થાકી જઈશું તો ઊંઘે હારી આવશે. આમ છીએ કે ક્યાં ઊંઘ આવે, તો કે હા બરોબર. એટલે બે જણા ઘંટીના હામ હામે ગોઠવાઈ ગયા જેમ દેરાણી જેઠાણી ગોઠવાય. પણ હવે બૈરાવ ઘંટી ફેરવે ને જણ ઘંટી ફેરવે એમાં તો હાથી ઘોડાનો ફેર હોય. આમણે તો એવી જ આવવા દીધી, એવી જ આવવા દીધી કે ચકમક જીર્યા, પાણામાંથી મીંડ્યા તણખા ધરવા, અને ફેરવતા મૂકી દો તોય 10 મિનિટ સુધી ફેર્યા કરે. એવી ઘંટી ફેરવીને પછી પરસેવે રેબજેબ થઈ ગયા, બે જણા થાકી ગયા. તઈ નટાએ પૂછ્યું જટાને, કેલા જોતો ખરો હવે કેટલુંક બાકી રહ્યું. બોલો કે તો તું ઓરસ તો તને ખબર હોય ને, તો કે તઈ તું નથી ઓરતો, તો કે તઈ તારે એટલું ન કરાય, તો ભલે તારે ઓરવું જોઈએ ને. બે જણાએ ઓર્યા વગર ઘંટી જ ફેરવી ગયા, પાણો ઉતારી નાખ્યો બબે દોરા.